આ વર્ષે ઠંડી તેનો અસલ મિજાજ બતાવી રહી છે અને બે દિવસથી પડી રહેલી ઠંડીની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો। આજે ડીસાનું લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે। આજનો દિવસ ડીસા શહેર માટે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો। તો ડિસેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો ઘણા વર્ષો બાદ ડિસેમ્બરમાં તાપમાનનો પારો આટલો નીચે ગગડી ગયો છે। સામાન્ય રીતે ડીસામાં ઠંડીનું જોર જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં વધારે હોય છે, પરંતુ ડિસેમ્બરમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે જવાની ઘટના જ્વલ્લેજ બનતી હોય છે। ડિસેમ્બરમાં જે રીતે તાપમાન ગગડી રહ્યું છે તે જોતાં આગામી સમયમાં ઠંડીનો પ્રકોપ વધારે થાય તો નવાઈ નહીં। ઠંડીની વાત કરીએ તો પૂરા ગુજરાતમાં નલિયા બાદ ડીસાનો નંબર આવે છે। આજે આપણે વાત કરીએ, ગરમી હોય, ઠંડી હોય કે ચોમાસું હોય, ડીસામાં સૌથી વધારે બધી ઋતુઓ હોય છે। ડીસાની આજની ઠંડી ગણીએ તો 9.6 ડિગ્રી છે, એ આ સિઝનની હાઈએસ્ટ છે। છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ આપણે જાણીએ તો 2019માં 6.8 ડિગ્રી હતી। ઠંડી સારી પડવાના કારણે ડીસાના ખેડૂતો માટે, પાક માટે અને તેમના ખેતી માટે ખૂબ સારા સમાચાર છે। ડીસાથી બીકેન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ।